સામાજિક વિજ્ઞાન આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા એનો એક ટોપિક આપણે આગળ વધારીએ. વન્યજીવ સંરક્ષણ યોજના, વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતના કરીશું એ માટેની યોજનાઓ કઈ છે. ક્લિયર આટલા સુધી? ડન. તો એક બે, ભારતમાં વન્યજીવોના સંરક્ષણ એટલે કે બચાવ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે આપણે શું કરેલી છે, ખાસ યોજનાઓ ભારતમાં શરૂ કરવામાં આવેલી છે. આમાંની કેટલીક યોજનાઓ વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. જેમ કે પહેલી યોજના છે વાઘ પરિયોજના. અને તમને ખબર છે કે દુનિયામાં વાઘની સંખ્યા ઘટતી જઈ રહી છે અને હવે તો વાઘ માત્ર એક એશિયાના ભારતમાં જ જોવા મળે છે. તો આના આપણે સંરક્ષણ કઈ રીતના કર્યું, તો એ માટે આપણે વાઘ પરિયોજના બનાવી. એક અંદાજ મુજબ 20મી સદી એટલે કે 1901 થી લઈને 2000 સુધીની સાલમાં ભારતના જંગલોમાં કેટલા વાઘ હતા, 40,000 કરતા પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણ બે વસ્તુ, એક તો મોજ શોખના કારણે થતા શિકાર અથવા કંઈક લાલસાને કારણે જેમ કે ચર્મ એના ચામડા માટે થતા શિકાર, અને બીજું છે નિર્વનીકરણ એટલે કે જંગલોનું ઘટતું જતું પ્રમાણ. આના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો અને તે સંજોગોમાં 1971 જો 20મી સદીની એક વર્ષ 1971 છેલ્લા સમયગાળામાં આપણે વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શું કરી, શરૂ કરાઈ. જે મુજબ વાઘના કુદરતી આવાસોને આપણે શું કરવાના હોય છે, આ પરિયોજનામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે આપણે વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા એટલે કે નિર્વનીકરણ પર ઘટાડો કરવો, જંગલોને કાપતા અટકાવવા અને તેનું પર્યાવરણ સંતુલ્ય જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે આપણે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો છે. કેટલા ક્ષેત્રો? 44 જેટલા ક્ષેત્રો જે આ યોજના અંતર્ગત શું છે, કાર્યરત છે. બીજું દીપડા વિશે જાણીએ તો મજા આવે. ઓકે, તો દીપડા વિશેની વાત કરીએ. ઓકે, દીપડો, દીપડો એ બિલાડી કુળનો પ્રાણી છે. સિંહ અને વાઘની તુલનામાં કેવું કદ ધરાવે છે, નાનું. હા, પણ બિલાડીની તુલનામાં મોટું કદ ધરાવે છે. ક્લિયર? તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે, વિસ્તરેલા સમગ્ર ભારતમાં જોવા મળે છે. સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે, જેમ કે અત્યારે અહીંયા કાળા કાળા ડોટ્સ જોવા મળે છે ચામડી પર, પણ સંપૂર્ણ કાળા રંગના પણ ચિત્તા હોય છે. ગુજરાતમાં જંગલોમાં તેની સંખ્યા કેવી છે, મોટી છે, એટલે ઘણી મોટી સંખ્યામાં આપણને મળી આવે છે જંગલોમાં. અવારનવાર તે ક્યાં ચડી જાય છે, માનવ વસ્તી. તમે એટલું નહીં સાંભળ્યું હોય કે જેમ વાઘ આવી જાય છે માનવ વસ્તીમાં, એના કરતા એટલું વધારે સાંભળ્યું હશે કે દીપડા ઝડપથી આવી જાય છે. ટીવી ન્યૂઝમાં તમે જોતા હશો, ખાસ કરીને ગિરનારના જંગલોમાં, તે જંગલ વિસ્તાર વધારે મોટો છે, તો ત્યાં અવારનવાર દીપડો ક્યાં આવી જાય છે, માનવ વસ્તીમાં. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને કયા નામે ઓળખાવતા હોય છે, ચિત્તા જેવું. ચિત્તા જેવું લાગે ને એટલે આપણે ઘણા બધા લોકો એવું કે ચિત્તો આવી ગયું, બટ હોય કોણ, દીપડો. ઓકે, બીજી પરિયોજના. ઓકે, આ તો જસ્ટ આપણે ઇન્ફોર્મેશન લીધી દીપડા માટે. આપણે પહેલી પરિયોજના ભણ્યા વાઘ પરિયોજના, એવી બીજી યોજના કઈ છે, હાથી પરિયોજના. 1992 સાલોને યાદ રાખવાનો બેસ્ટ રીત છે તમારી બર્થડે સાથે જોડીને. અને તમારી બર્થડે માનો કે 2002 હોય તો 100 વર્ષ પહેલા ચાલુ કરેલી યોજના કઈ, હાથી પરિયોજના. સમજાઈ ગયો? મારી બર્થડે છે 1992, એટલે હું આવી રીતે યાદ રાખું. મારી બર્થડેના વર્ષે હાથી પરિયોજના ચાલુ કરવામાં આવી હતી. એટલે જો સાલોને યાદ રાખ્યું હોય તો બર્થડે સાથે જોડી દો, તમારા બર્થડે સાથે જોડશો ને એટલે ઝડપથી યાદ રહેશે. ઓકે, તો 1992 આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. આનો મુખ્ય હેતુ શું હતો, હાથીઓને તેમના કુદરતી આવાસોમાં શું આપવું, સંરક્ષણ. હાથીઓને રક્ષણ તો આપવું જ, કયા આવાસોમાં, કુદરતી. અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું શું કરવું, સંરક્ષણ. એમના જે રહેવાના સ્થાનો છે જેને આપણે કુદરતી નિવાસ સ્થાનો કહીશું, એમને બચાવ કરવો અને એ જે માર્ગે મુસાફરી કરવાના છે, ફરવાના છે, આવા સ્થળાંતરિત માર્ગોનું પણ આપણે શું કરવું, સંરક્ષણ. હાલમાં હાથીઓ માટે કેટલા વિસ્તાર, 26 જેટલા વિસ્તારો સંરક્ષિત કરાવેલા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં શું થયો છે, વધારો, કારણ કે કોઈ પણ પ્રાણી પોતાના કુદરતી આવાસમાં રહી શકે, બરાબર, ફરી શકે, એટલે આ પ્રાણીની પ્રજનન ક્રિયાની ક્ષમતામાં વધારો થાય અને તેથી એમની વસ્તીમાં શું થતો હોય છે, વધારો થાય છે.
આ ઉપરાંત આ યોજના પાલતુ પ્રાણીઓ જેવા કે હાથીઓના પાલન પોષણ માટેની પણ કામગીરી કરે છે. એનું પાલન પોષણ પણ આ યોજના અંતર્ગત કરવામાં આવે છે. જો ચિત્તો અને દીપડો ઓલમોસ્ટ સેમ લાગશે, થોડોક ફર્ક છે, ચામડીના રંગ પ્રમાણે સેમ લાગે છે. ચિત્તો ભારતના જંગલમાંથી સંપૂર્ણપણે શું થઈ ગયો છે, નામશેષ. હવે બહુ વધ્યા, ચિત્તાની સંખ્યા બહુ વધી નથી. આ ખાસ કરીને હવે પેલા અભયારણ્યોમાં પુરેલા જોવા મળે છે. ક્લિયર. હાલમાં તે કુદરતી આવાસમાં માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે, ભારતમાં ચિત્તો જોવા મળે. આપણે વડોદરા નજીક પડે, વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં જાઓ, અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં જાઓ, જોવા મળે. પરંતુ એમનું કુદરતી આવાસ ન કહેવાય, એમનું કુદરતી આવાસ ન કહેવાય, એમને પૂરી દીધેલા છે. બરાબર. કુદરતી આવાસ એટલે શાંતિથી ફરી શકે, જ્યાં જાય ત્યાં જઈ શકે, જંગલમાં રહે, એને કુદરતી આવાસ ન. આવો માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે, અને ભારતમાં તો માત્ર બંધન અવસ્થા જે પ્રાણી સંગ્રહાલય તરીકે ઓળખે છે ત્યાં જોવા મળે છે. ત્રીજી એક યોજના છે જેનું નામ છે ગેંડા યોજના. બહુ ભયંકર પાણી છે, મોટું પાણી. આ પરિયોજનામાં એક સિંગી, જેનું એક સિંગરૂ, એવા એક સિંગડી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યોમાં જોવા મળે છે. કયા રાજ્યમાં, અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પબંગાળ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું જંગલ જે સુંદર વન તરીકે ઓળખાય છે તેમાં પણ જૂજ એટલે કે ઘણી ઓછી ઘણી સંખ્યામાં મળી આવે છે. ભારતમાં રાઇનો મિશન એટલે કે આ કાર્ય પરિયોજના હેઠળ 2020માં એટલે કે આજથી લઈને 2 વર્ષ સુધીની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલે સુધી લઈ જવાનો, 3000 અંક સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. હવે એ તો 2020માં જ્યારે ગણતરી કરીશું ત્યારે જ ખબર પડશે કે આપણને કેટલો આંકડો મળે છે. ઓકે, એક સિંગી ભારતીય ગેંડાનો ફોટો આપણને આપેલો છે, જોયો ને. થોડાક માણસોને પણ ભરખમ ગેંડો છે પાડી દેવો અને એને એક જ સિંગડું છે, જોયું તમે અહીંયા. ધન આ અસમમાં કઈ નદી આવેલી છે, બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, દલદલ એટલે કાદવ, ત્યાં ક્ષાર ઠારવવાથી જે કાદવ બન્યો હોય તેના ક્ષેત્રો બંગાળામાં સુંદરવનના વિસ્તારોમાં એ જોવા મળે છે. તેના સિંગડામાંથી દવા બનાવવામાં આવે છે અને જેથી એનો શું કરતા હોય છે, લોકો શિકાર કરે છે. અને તે તૃણાહારી જીવ છે, માઇન્ડ વેલ, આટલું ભયંકર શરીર જીવને તમને એવું લાગતું હશે કે શિકાર કરતો હશે, પરંતુ ના, તે માત્ર આહાર માટે ઘાસ પર, વનસ્પતિ પર આધાર રાખે છે. એટલા માટે કેવું પ્રાણી થયું, તૃણાહારી. અને સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા આપણે વધી છે. બીજી એક પરિયોજના છે જેનું નામ શું છે, ઘડિયાળ. આ મગર માટેની પરિયોજના છે, જો એના મગરના ચિત્રો જોવો તમે, બરાબર. જો એટલે આ ઘડિયાળ પરિયોજનાની વાત કરીએ આપણે. ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં જોવા મળતા મગરોને મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી, ત્યારે ભારત સરકારે આ પગલા લઈને પરિયોજના ચાલુ કરી. શાના માટે, કારણ કે આપણે મગરની લુપ્ત થતી જાતિને શું કરી શકીએ, ગીધ એ કુદરતી સફાઈ કામદાર. ગીધ એટલે શું, કુદરતી સફાઈ કામદાર. તમે આકાશમાં જોયું હોય તો એકદમ ઊંચાઈ પર ઉડતું પક્ષી ગીધ અને સમડી તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને એ ત્યાં જ નીચે આવે જ્યારે એનો કે પશુ મરી ગયેલું દેખાય, બરાબર. અને ત્યાં આવીને એનો જે મૃતદેહ છે, માંસ છે, એને ખાઈને પોતાનું ભરણ પોષણ કરે. એનાથી પશુના મૃતદેહની જે ગંદકી હતી એ અહીંયાથી દૂર થઈ જાય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ, કુદરતનો સફાઈ કામદાર. તે મૃત ઢોરનું શું ખાય છે, માંસ ખાય છે. અને આવા ગીધની ભારતમાં કેટલી પ્રજાતિઓ છે, 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજનાને શરૂ કરવામાં આવેલી છે. તમારા જન્મના 2 વર્ષ પછી, જો તમારું 2002 બર્થડે હોય અને જેનું 2004 હોય એના બર્થડે ના વર્ષમાં ગીધ પરિયોજના ચાલુ કરવામાં આવી છે. બીજી એક વસ્તુ ઇન્ફોર્મેશન માટે, અને આપણે મામા શકુની હતા ને, શકુની ગીધ પાડતા હતા. મામા શકુની એ શું પાડ્યું હતું, ગીત પાડ્યું હતું. એમને સંદેશો, એમનું ગીત એમનું કહેલું જ માને, એ સંદેશો જેને કહે ને એને ગીત આપવા, લોકો કબૂતર વાપરતા. આટલું મને મહાભારતના જ્ઞાન પરથી ખબર છે. ચલો, હિમ દીપડા યોજના. હિમ એટલે કે ઠંડા પ્રદેશમાં જે દીપડા હોય તેની પરિયોજના.
હિમાલયમાં લગભગ 3000 મીટર ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ સામા આવેલી છે બરફમાં. સ્થાનિક લોકો હિમબીબડા બાબતે જાણકારી વધે તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય અને તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમાં બીબડા માટેની પરિયોજના એટલા માટે ચાલુ કરવામાં આવી કે સ્થાનિક લોકોનું તેના વિશેની માહિતી વધે, ક્લિયર, અને એનાથી જાણકાર થાય. આ ઉપરાંત કશ્મીરમાં અંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની હરણની જાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મા નદીમાં જોવા મળતા ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. ડોલ્ફિન તમને ખબર હશે મોટી માછલી, બરાબર, પરંતુ ગંગામાં સૌથી મોટી નદી છે અને ઘણા બધા વિસ્તારોમાંથી પસાર થાય છે અને ઘણા બધા શહેરો મોટા મોટા ગંગા નદીના કિનારે વસેલા છે. એટલે વધતું જતું ઉદ્યોગીકરણના કારણે ગંગા નદીમાં શું થયું, પ્રદૂષણ વધ્યું, જેના કારણે ડોલ્ફિનની જાતિનો જે એમની સંખ્યા હતી એમાં શું થયો, ઘટાડો થયો. એમના માટે શું થયું, એમના માટે જીવન ગુજારવું શક્ય ન બન્યું, એમના માટે જે કુદરતી આવાસ હતો તે છીનવાવા લાગ્યો અને એટલા માટે સરકારે ત્યાં શું કર્યું છે, પરિયોજના ચાલુ કરેલી છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વન્યજીવોના સંરક્ષણ હેતુ સર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રો, જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દ એકબીજાના પર્યાય જેવા લાગે, એટલે કે સમાનાર્થી જેવા લાગે, ત્રણેય સમાન અર્થ હોય તેવું લાગે છે, પરંતુ એમાં કેટલોક તફાવત છે. જેના વિશે વાત કરીએ તો અભયારણ્ય, અભયારણ્ય કોને કહેવાય, તો કે ચોક્કસ મર્યાદામાં જ્યાં માનવ પ્રવૃત્તિઓને શું આપવામાં આવી હોય, અનુમતિ, એવો વિસ્તાર કે જ્યાં ચોક્કસ મર્યાદામાં આપણે માનવ પ્રવૃત્તિઓ કરી શકીએ, જેમ કે જઈ શકીએ, ત્યાંથી દાળ ડાળી ડાળખા જે પડેલા હોય એને વીણી લાવી શકીએ, ફળ જે પડેલા હોય એને વીણી લાવી શકીએ, એને શું કહેવાય, અભયારણ્ય. સત્તાધિકાર પાસેથી આપણે શું કરવાની હોય છે, અનુમતિ મેળવવાની હોય છે, તે બાદ ત્યાં આપણે શું કરી શકીએ, પાલતુ પશુઓને પણ ચરાવવાની શું હોય છે, છૂટ મળે છે. અભયારણ્ય વિસ્તાર મેં તમને કીધું હતું ફોરેસ્ટ ઓફિસર આવે, ક્લિયર ને, એ ત્યાં સત્તાધિકાર તરીકે કામ કરે, એની પાસેથી એડવાન્સમાં આપણે પરમિશન લેટર લઈને આપણા પશુ હોય પાલતુ તો ત્યાં શું કરી શકીએ છીએ, ચારણની એક્ટિવિટી ક્રિયા કરી શકીએ છીએ, ક્લિયર, પણ પરમિશન જરૂરી છે. વન્યજીવના અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના કોના માટે કરાય છે, ત્યાં વિસ્તારમાં જે વિશિષ્ટ જીવ હોય એના માટે કરવામાં આવે છે, જેમ કે ગીર અભયારણ્ય, ત્યાં કયો વિશિષ્ટ જીવ છે, સિંહ, એના સંરક્ષણ માટે કરવામાં આવે છે, ક્લિયર છે. અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય, રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રદા, એતુ, નાગરમ અભયારણ્ય કેવા અભયારણ્યો છે, જાણીતા અભયારણ્યો છે. તો આ એક ગ્રાફ, મતલબ કે સોરી, આ એક નકશો છે જે ખૂબ ઉપયોગી છે. આપણે બધાએ આને પૂરવાનો પણ છે, આપણે દિવસ રાખીશું નકશા પૂર્તિ કાર્યક્રમ માટે, ત્યારે આપણે આ નકશાઓ વિવિધ પૂરીશું, બરાબર, અને બધાએ યાદ પણ રાખવાનો છે આ નકશાને. જેમ કે અહીંયા કાજીરંગા, જો જે ગ્રીન સિમ્બોલ છે એ શું છે, રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, મનાસ, સુંદરવન, આ પશ્ચિમ બંગાળ રિજિયન છે, જોયો ને. ચલો પછી અહીંયા અપસાઈડ રાજાજી કોર્બેટ, આ રણથંભર રાજસ્થાનનો છે. એવી રીતના આપણા ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અહીંયા નીચે બાંદીપુર, અહીંયા ગીંડી, ક્લિયર, વચ્ચે અહીંયા કાન્હા, ક્લિયર થઈ ગયું, બરાબર. આવી રીતના ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વન્યજીવ અભયારણ્યમાં આપણે એવડા નામ બોલ્યા હતા, ચંદ્રપ્રદા, ચંદ્રપ્રભા, પછી અહીંયા છે કેવલાદેવ કાના, બરાબર, પછી અહીંયા જેસોર છે આપણે ગુજરાતમાં કચ્છ આજુબાજુ, અહીંયા કરનાલા છે, એતુર નાગરમ, બરાબર, પછી અહીંયા મૃદુમલાય, અહીંયા બેરીસાર, સમજાઈ ગયું. અને પક્ષી અભયારણ્યો પણ છે, જે સ્ટાર વાળા છે પક્ષી અભયારણ્યો, સમજાઈ ગયું. પણ આપણે આને ગ્રાફ વડે પ્રેક્ટિસ કરવી પડશે, સાના વડે, સોરી માય મિસ્ટેક, નકશા વડે પ્રેક્ટિસ કરવી પડશે. હવે અભયારણ્યની તો વાત કરી, રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરી. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, તો કે અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્યમાં થોડીક છૂટછાટ આપવા મળે છે, પણ આ વધારે સંરક્ષિત છે, આમાં વધારે છૂટછાટ મળતી નથી. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે.
તંત્ર પણ વધી જાય, એટલે કે એનું ધ્યાન રાખનારા સરકારી અધિકારીઓ પણ શું થાય, વધી જાય. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણપણે શું હોય, પ્રતિબંધ. તમે પરવાનગી પણ ના માગી શકો. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્યમાં તો કોઈ વિશેષ પ્રજાતિ પર ધ્યાન આપવામાં આવે, અહીંયા એવું હોતું નથી. તેની સ્થાપના, પેલાની સ્થાપના પર્ટિક્યુલર કોણ કરતું હતું? અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર કરતું હતું. જયારે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે? રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલન સાથે મળીને કરે છે. કાજીરંગા, કોર્બેટ, હવે મેં તમને નકશામાં બતાવ્યા, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, આ બે ગુજરાતમાં આપણે બતાવ્યા, બરાબર. વેળાવદર પણ તમને ગુજરાતમાં બતાવ્યું, બરાબર. દચી ગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અને આના સિવાય એક બીજું છે, જે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના કોના માપદંડોને અનુસાર કરવામાં આવે? આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનું એનું શું હોય છે? એવું હોય છે. કોઈ પશુ પક્ષીને પ્રાકૃતિક, એમાં બધું જ આવે, ખબર છે ને, પ્રાકૃતિક વારસો, આપણી જે નદીઓ છે, વનસ્પતિ છે, પર્વતો છે, આ બધું પ્રાકૃતિક વારસામાં આવી જાય. જીવો પણ પ્રાકૃતિક વારસામાં આવી જાય. આવા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું અંદર શું કરવાનું હોય છે? સંરક્ષણ. તે ક્ષેત્રમાં થતી ઘણી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ શું કરવામાં આવે છે? સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે શું કરવામાં આવતું હોય છે? સંશોધન કરવામાં આવે છે અને તેનું સ્ટડી એટલે કે પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઉભી કરવામાં આવે છે. આ જ પ્રકારે ઘોષિત થયેલા વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ કેવી હોય છે? સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. જો બાહ્ય ગતિવિધિને આપણે આપણે છૂટ આપી દઈએ તો ત્યાંની જે જીવનશૈલી હતી બધી બાહ્ય પ્રમાણે થવા માંડે, એટલે જે વારસો સચવાઈ રહેવો જોઈએ એ વારસો સચવાઈ રહેતો નથી. આ ક્ષેત્રનો વિસ્તાર એકંદરે કેટલો રાખવામાં આવે છે? 5000 ચોરસ કિલોમીટર થી પણ મોટો રાખવામાં આવે છે. નીલગીરી છે, મન્નારની ખાડી છે, ગ્રેટ નિકોબાર છે, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. અને ગુજરાતમાં કોણ આવે છે? કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ 2008 સાલમાં તેને કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું. આટલું જાણીએ તો આપણને ગમે કે ભારતમાં ટોટલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે? 18, પણ રાષ્ટ્રીય ઉદ્યાન 113 અને અભયારણ્ય 500. એ પૈકી ગુજરાતમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન 4 અને અભયારણ્ય 23. બરાબર, ખાસ બંને પૂછાતા એમસીક્યુ, મતલબ 3 ને 3 6 એમસીક્યુ થઈ ગયા. ઓકે, વિકાસની પ્રક્રિયા હંમેશા કેવી હોય છે? અનિવાર્ય હોય છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય એટલે કે નિવારી ન શકાય તેવી હોય છે. અનિવાર્ય છે મતલબ કે વિકાસને નિવારી શકાય તેવો નથી, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન શું રાખવું પડે? ખ્યાલ. તે અત્યંત જરૂરી છે. આપણે અત્યંત જરૂરીમાં શું આવે? વિકાસ તો કરવાનો છે. વિકાસમાં આપણે જંગલોનો શું કરતા હોય છે? નાશ કરતા હોય છે. અથવા વિકાસની પરિકાથામાં આપણે લાકડાનો જે વપરાશ હોય છે એ વધારી દેતા હોય છે. સાથે સાથે આપણે એ પણ ખ્યાલ રાખવાનું છે કે આપણા આ જે કાર્યો છે તેના દુષ્પ્રભાવોનું અસર આપણા આગળની પેઢી પર ન થાય. કોઈ પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં શું થાય છે? પડતી ખલેલમાં પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. કેવા હોય છે? ઘણા ખરા દૂરવર્તી હોય છે, મતલબ કે ખૂબ ભયંકર આવે છે. આ આહાર શૃંખલા વિશે આપણે સાયન્સમાં ભણવાના છીએ. એક સજીવ બીજા સજીવ પર પોતાના ખોરાક અને પોષણ માટે આધાર રાખે છે, જેને શું કહેવાય? આહાર શૃંખલા. જેમ કે સાપને કોણ ખાય? ચામડી ખાય, બરાબર, ચામડી જેવા માંસાહારી પણ. અધરવાઇઝ સાપ કોને ખાય? ઉંદરને. એક વાર એક સેકન્ડ માટે વિચારો કે આ દુનિયામાંથી ઉંદર ગયા, ઉંદર છે જ નહીં, તો બિચારા હવે સાપનું પોષણ કઈ રીતના થશે? સાપનું પોષણ નહીં થાય તો ઉપર ચામડી છે, ચામડીનું પોષણ ક્યાંથી થશે? ચામડી જેવા પોષણ, ચામડી જેવા શોષણ સજીવોનું પોષણ ઓછું થઈ જશે તો પછી ચામડી ગીત આ જે દુનિયાનો કચરો જે સાફ કરે છે કઈ રીતના કરશે? બરાબર, ક્લિયર. એટલે આખી આહાર શૃંખલા બ્રેક થઈ જશે અને એટલા માટે સંતુલન શું થશે? પુરવાઈ. નજીકના ગાળામાં સમજ ન પડે, આ ક્યારે ખબર પડે? ખૂબ ઘણા બધા વર્ષો પછી. આમ સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવની જંતુની ચોક્કસ ભૂમિકા છે.
જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પર પરિણામે સમગ્ર નૈશિક તંત્ર શું થાય છે, તૂટી પડે છે. બરાબર, મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. પહેલા તો બધે આવા કુદરતમાં આની અસરો ફેલાતી જાય છે અને છેલ્લે મનુષ્ય સુધી આ અસરો કેવી પહોંચે છે, મનુષ્ય સુધી આ અસરો પહોંચતા કેટલો સમય લે છે, મોડી પહોંચે છે. ક્લિયર? તેથી આપણે આજે વધારે સજાગ નથી, કારણ કે આજે કરેલા કામની અસર આજે નથી પડવાની, ભવિષ્યમાં પડવાની છે, એટલે આપણને કશી ખબર પડતી નથી. પરંતુ જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. અત્યારે આપણે જે કંઈ સામનો કરી રહ્યા છીએ, જેમ કે વરસાદની ઋતુમાં વરસાદ નિયમિત પડે, જે જગ્યાએ પડતો નહોતો તે જગ્યાએ ભરપૂર પડે છે, અને જે જગ્યાએ પડતો હતો એ જગ્યાએ પડતો નથી અને બિલકુલ અનિયમિત થઈ ગયું છે. વરસાદની ઋતુમાં ગરમીનો અનુભવ થાય છે, ઉનાળો લાંબો થવો, આ બધી જે અસરો છે એ આજની અસરનું પરિણામ આજના કરેલા કાર્યોનું નથી, ક્યારના પરિણામો છે, સેંકડો વર્ષો પહેલા, દાયકાઓ પહેલા, દસ દાયકો એટલે 10 વર્ષ, આવા કેટલાક દાયકાઓ પહેલા થયેલા કરેલા આપણા કાર્યોનું પરિણામ છે, બેકાળજીનું પરિણામ છે. આવતીકાલને ઉજાળી બનાવવા માટે આપણે આયોજકબદ્ધ વિચાર કરીશું તો આપણને વાંધો આવશે નહીં. પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂર છે. તાતી એટલે કે આવશ્યક છે, એના વગર ચાલે તેમ નથી. એક બીજું પ્રાણી છે હેણોદરો. આ પ્રાણી શુષ્ક તથા અર્ધ શુષ્ક, શુષ્ક એટલે જ્યાં પાણી ન હોય તેને શુષ્ક કહેવાય, અર્ધ શુષ્ક એટલે મર્યાદિત પ્રમાણમાં પાણી હોય તેવા વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ અથવા ઘાસભૂમિ રણ પ્રદેશ અથવા તો અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતમાં આવા વિસ્તારો ક્યાં આવેલા છે, કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં, બન્ની અને નારાયણ સરોવરના અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળ જેવું લાગે, બિલાડી જેવું લાગે છે મોડું, પણ શિયાળથી થોડું ઊંચું છે, ભરાવદાર અને ગોળ મોઢું ધરાવે છે અને એના કાન ખૂબ ઊંચા હોય છે. ઊંચા કાનથી તેને શું કરી શકાય, ઓળખી શકાય. શિયાળથી એક જ જગ્યાએ એક તો મોઢામાં અલગ પડે છે અને કાન ઊંચા હોય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શું કરે છે, શિકાર, અને તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ વિશે કરી શકાય, જાણી શકાય. બરાબર. નેક્સ્ટ છે ડુંગાગ. આ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે, પાણીમાં રહેતું પાણી. ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે ત્યાં કચ્છનો શું આવેલો છે, અખાત. પશ્ચિમમાં ગુજરાત છે, ગુજરાતનો કચ્છનો કિનારો, કચ્છનો અખાત, ત્યાં હાલમાં અત્યંત ચૂંટ સંખ્યામાં તે જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયા સમુદ્ર કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક શું છે, સમુદ્રમાં રહેલું ઘાસ, સમુદ્રી ઘાસ અને વનસ્પતિ. કવચિત તે જળચરનો પણ આહાર કરે છે. આમ તો ઘાસ અને વનસ્પતિ જ ખાય છે, પણ કોઈક વાર શાનો આહાર કરે છે, જળચરોનો. તે માંસ અને તેની ચરબીમાંથી તેલ કાઢવા અથવા મેળવવા તેનો શું કરતા હોય છે, શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. એક સમયે ડુંગાગ ગુજરાતમાં, તેમાં ખાસ કરીને ક્યાં જોવા મળતું હતું, કચ્છથી નીચેનો વિસ્તાર સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, ત્યાં હવે જવલેજ એટલે કે ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે લોકો